नमस्कार विद्यार्थी मित्रों, श्री विवियन बीबी हिरपरा कन्या विद्यालय कालावड़ वत्ती ऑनलाइन लेक्चर धोरण 11 विषय बीए चैप्टर नंबर 5 अने लेक्चर नंबर 4 में आपनुं हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आनी पहेलाना चैप्टर में आपणे वैयक्तिक मालिकी अने हिंदू अविभक्त कुटुंब विषयनो जे धंधाकीय व्यवस्थाना स्वरूपो छे एना विषे अभ्यास करेलो छे। हवे आपणे आजे धंधाकीय व्यवस्थानुं त्रीजुं स्वरूप छे जे भागीदारी एना विषे वात करवानी छे। विद्यार्थी मित्रों, भागीदारी अने भागीदारी पेढ़ी आ बन्ने छे ए अलग छे। એટલે ખાસ કરીને એક્ઝામમાં જ્યારે ક્વેશ્ચન પૂછવામાં આવે ત્યારે તમારે એ જોવાનું થાય છે કે ભાગીદારી વિશે પૂછેલું છે કે ભાગીદારી પેઢી, આ બંને વસ્તુ છે એ અલગ થઈ જાય છે। હવે આજે આપણે ભાગીદારી એટલે શું એના વિશે વાત કરીએ છીએ। જેમ જેમ વેપાર અને વાણિજ્યનું ક્ષેત્ર વિસ્તૃત થતું ગયું તેમ તેમ વૈયક્તિક માલિકીની મર્યાદાઓ વધુ સ્પષ્ટ થવા લાગી। એટલે કે જેમ જેમ માણસોનો વેપાર અને વાણિજ્ય વધતો ગયો, વિકાસ થતો ગયો, તેમ તેમ વૈયક્તિક માલિકીમાં શું હતી, મર્યાદા હતી। નિર્ણય એક જ વ્યક્તિએ લેવું પડતું હતું, જોખમ પણ એણે ઉઠાવવું પડતું હતું, મૂડી છે એ મર્યાદિત હતી। એના કારણે છે એ ધંધાનો વિકાસ થઈ શકતો હતો નહીં। હવે વેપાર અને વાણિજ્યનો વિકાસ કરવો હોય તો બહોળા વેપાર માટે વધુ મૂડી જોઈતી હતી, કાર્યદક્ષ વહીવટી શક્તિ અને જોખમ ઉઠાવવાની મર્યાદાઓ દૂર કરવા માટે, એટલે કે વૈયક્તિક માલિકીની મર્યાદાઓ દૂર કરવા માટે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી। અહીંયા ભાગીદારી છે, અહીંયા ભાગીદારી પેઢીની વાત થાય છે। ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી। હવે આ ભાગીદારી એટલે શું એના વિશે પહેલાં વાત કરી લઈએ। અર્થ, ભાગીદારી એ એક એવી ધંધાકીય વ્યવસ્થા છે કે જેમાં ધંધાની માલિકી છે એ એક કરતાં વધુ વ્યક્તિઓની હોય છે અને તેવી જ રીતે સંચાલન પણ બધા અથવા બધા વતી કોઈ એક અથવા એક કરતાં વધુ ભાગીદાર કરતા હોય છે। આ રીતે ચલાવાતા ધંધાના પરિણામો પણ બધા ભોગવતા હોય છે। હવે ભાગીદારી કોને કહેવામાં આવે છે? આપણે વૈયક્તિક માલિકીને યાદ કરીએ ફરીથી તો ભાગીદારી સરળતાથી સમજાઈ જશે। વૈયક્તિક માલિકી એટલે શું? તો કે એક જ વ્યક્તિ દ્વારા ધંધો ચલાવાતો હોય, માલિક પણ પોતે, સંચાલક પણ પોતે અને જોખમો પણ પોતે જ ઉઠાવતો હોય। જ્યારે ભાગીદારી એટલે શું? તો કે એક કરતાં વધુ વ્યક્તિઓ, એટલે કે બે કે તેથી વધારે, ધંધાની માલિકી એક કરતાં વધુ વ્યક્તિની હોય અને સંચાલન, માની લો કે 5 વ્યક્તિઓ ભેગા મળીને ધંધો કરે છે, કાં તો સંચાલન 5-5 દ્વારા થતું હોય અથવા 5-5 સાથે મળી અને એવું નક્કી કરે છે કે આપણા 5માંથી આ પહેલો વ્યક્તિ છે એ ધંધાનું સંચાલન કરશે, એટલે કાં કોઈ એક હોય અથવા 5માંથી એવું નક્કી કરે કે આ 2 વ્યક્તિ છે એ સંચાલન કરશે, એટલે બધા પણ સંચાલન કરી શકે અથવા બધા વતી કોઈ એક અથવા જે બધા સહમત થઈ અને નક્કી કરે એટલા વ્યક્તિઓમાં સંચાલન કરી શકે છે। સંચાલન એટલે કે ધંધાના તમામે તમામ વહીવટી વ્યવસ્થા કરવી તે। આ રીતે ચલાવાતા ધંધાના પરિણામો બધા ભોગવતા હોય છે, એટલે કે ભાગીદારો જેટલા મળી અને કામ કરે છે ધંધાનું જે પરિણામ આવે, એટલે કે નફો, ધંધાનું પરિણામ કોને કહેવાય? કાં તો નફો થાય કાં તો ખોટ થાય। તો આ જે ધંધાનું પરિણામ આવે, નફો થાય તો પણ બધા વેચી લેશે અને ખોટ જાય તો પણ બધા વેચી લે છે। હવે આ ભાગીદારી પેઢીને કયા કાયદો લાગુ પડે છે? તો કે 1932ના ભારતીય ભાગીદારી કાયદા મુજબ ભાગીદારી માટે કયો કાયદો? તો કે 1932નો ભારતીય ભાગીદારી કાયદો, એ મુજબ ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વેચી લેવા સંમત થાય છે। એટલે કે ભારતીય ભાગીદારી કાયદો છે એ ભાગીદારીની વ્યાખ્યા આપતા જણાવે છે કે ભાગીદારી એને કહેવાય કે જે વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી કોઈ એક દ્વારા ધંધો ચલાવવામાં આવે અને એનો નફો છે એ બધા વેચી લે છે, વેચી લેવા ત્યારે મંજૂર થાય છે, સંમત એટલે મંજૂર થાય છે। આ આપણે જોઈ ભાગીદારીની વ્યાખ્યા। ભાગીદારી એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો ભાગીદારી એટલે એક કરતાં વધારે, એટલે બે કે તેથી વધારે વ્યક્તિઓ સાથે મળી પાર્ટનરશિપમાં
ધંધો ચાલુ કરે અને એ ધંધાનો વહીવટ એટલે કે જે નિર્ણય લેવાના હોય એ કોઈ એક દ્વારા લેવામાં આવે અથવા એક કરતાં વધારે વ્યક્તિ લઈ શકે છે અથવા તો બધાએ બધાએ સાથે મળી અને નિર્ણય લે સંચાલન કરી શકે અને જે પણ નફો થાય કે ખોટ થાય એ બધા છે એ વેચી લે એને કહેવામાં આવે છે ભાગીદારી। વિદ્યાર્થી મિત્રો હવે તેની લાક્ષણિકતાઓ જોઈ લઈએ। સૌથી પહેલું છે કરારજન્ય સંબંધ। તો ભાગીદારી કઈ રીતે અસ્તિત્વમાં આવે છે તો કે ભાગીદારી કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે। વિદ્યાર્થી મિત્રો આ કરાર એટલે શું એ વ્યવસ્થિત સમજી લેજો। કરાર એટલે શું તો કે એક કરતાં વધારે વ્યક્તિઓ એટલે કે બે વ્યક્તિઓ સાથે મળીને કોઈ એક વાતમાં સહમત થાય કે આપણે આ રીતે કરવું છે ત્યારે સહમત થાય છે। માની લો કે મૌખિક રીતે સહમત થાય અને થોડાક સમય પછી બીજો વ્યક્તિ એમ કે ના ભાઈ મેં તો આવી કંઈ વાત કરી જ નથી તો તમારી પાસે કોઈ પુરાવા રહેતા નથી તો એની જગ્યાએ કરાર કરવામાં આવે। કરાર કરવામાં આવે એટલે કે બે વ્યક્તિ જે વાત માટે સહમત થાય છે એ એક કાગળમાં લખી લેવામાં આવે એમાં કાયદા દ્વારા અદાલતની મોહર લગાવવામાં આવે તો એ લેખિત બની જાય છે અને એને કરાર કહેવામાં આવે છે। હવે આ કરાર લેખિત કે હોઈ શકે અને મૌખિક। કરાર એટલે શું તો કે બે વ્યક્તિ એક વાત માટે મંજૂર થવી એટલે ભાગીદારી છે એ કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે એટલે કે એક કરતાં વધારે વ્યક્તિઓ સાથે મળી અને એક વાતમાં સહમત થાય છે। ભાગીદારી કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે। આ કરાર લેખિત એટલે કે લખેલો રાખવામાં પણ આવે છે અથવા મૌખિક બંને એક વાત ઉપર સહમત થાય એ રીતે પણ હોઈ શકે છે। ભાગીદારોના વર્તનમાંથી ઊભી થતી સમજથી પણ ભાગીદારી અસ્તિત્વમાં આવે છે એટલે કે ભાગીદારો છે જ્યારે સાથે મળી અને એને જે વર્તન કરે છે એની જે સમજ હોય છે એના દ્વારા પણ ભાગીદારી અસ્તિત્વમાં આવે છે। હવે કરાર લેખિત હોય તે હિતાવહ છે। લેખિત હોય તો શું કામ હિતાવહ છે તો કે માની લ્યો કે સમય જતાં જો કાંઈ પણ ગેરસમજ ઊભી થાય તો લેખિત હોય તો એ તમે બતાવી શકો છો કે જો આ રીતે આપણી વાત થયેલી છે જ્યારે મૌખિક છે એના કોઈ પુરાવા તમે રજૂ કરી શકતા નથી એટલે સૌથી પહેલી એની લાક્ષણિકતા છે કરારજન્ય સંબંધ એટલે કે જ્યારે કરાર દ્વારા ભાગીદારો અસ્તિત્વમાં આવે ત્યારે જ ભાગીદારીનો જન્મ થાય છે। બીજું છે સ્થાપના વિધિ તો કે ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ ખૂબ જ સરળ છે। કાયદાની કોઈ જટિલ કે લાંબી વિધિમાંથી પસાર થવું પડતું નથી। એક કરતાં વધુ વ્યક્તિઓ પાર્ટનરશીપથી ભાગીદારીથી એવું નક્કી કરે કે આ રીતે આપણે કાર્ય કરવું છે તો એ પેઢીની શરૂઆત કરી શકે છે। નોંધણી ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી ફરજિયાત નથી પરંતુ કેવી છે હિતાવહ છે। આવી નોંધણી ભાગીદારી પેઢીના નોંધણી અધિકારી એટલે કે ભાગીદારી પેઢીના એક નોંધણી અધિકારી હોય છે રજિસ્ટ્રાર ઓફ ફોર્મ્સ પાસે ભાગીદારી કરાર રજૂ કરીને કરાવવામાં આવે છે કે જેથી આગળ જતાં જો કંઈ ગેરસમજ ઊભી થાય તો તમે આ નોંધણી અધિકારીની મદદ લઈ શકો છો। ત્યાર પછી છે ભાગીદારોની સંખ્યા। ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા ઓછામાં ઓછી બે હોય છે। વિદ્યાર્થી મિત્રો તમને એમસીક્યુમાં પૂછવામાં આવે છે કે ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા ઓછામાં ઓછી કેટલી તો કે બે। હવે કંપની ધારા 2013ની કલમ 464 મુજબ એટલે કંપની ધારો 2013 અસ્તિત્વમાં આવ્યો એમાં જુદી જુદી ઘણી બધી કલમો હોય છે એ કલમમાં અમુક નિયમો બતાવેલા હોય છે ત્યારે કલમ 464માં કહેવામાં આવેલું છે કે ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા 100થી વધુ નહીં તેવી રીતે સરકારશ્રી નક્કી કરે તે મુજબ રહેશે એટલે કે 2013નો જે કાયદો નક્કી કરવામાં આવ્યો એમાં કંપની ધારાએ તો એવું જ કીધું કે 100થી વધુ ભાગીદારોની સંખ્યા રાખી શકાશે નહીં એ ઉપરાંત સરકાર જે પ્રમાણે નક્કી કરશે એ પ્રમાણે થશે। તો હાલમાં કંપની પરચુરણ નિયમ 10 એટલે કે 2014માં જે અમલમાં આવેલો છે એ મુજબ સરકારશ્રીએ ભાગીદારોની વધુમાં વધુ સંખ્યા કેટલી નક્કી કરેલી છે 50 નક્કી કરેલી છે। પાંચમું છે ઉદ્દેશ્ય એટલે કે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવે છે ધંધો કરે છે એની પાછળનો ઉદ્દેશ્ય શું હોય છે તો કે ભાગીદારી પેઢીનો મુખ્ય ઉદ્દેશ કાયદેસરની ધંધાકીય પ્રવૃત્તિ કરી અને નફો મેળવવાનો હોય છે એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા મળી ધંધો કરે છે। ધંધો શેના માટે તો કે નફો મેળવવા માટે કરે છે। નફાના હેતુ સિવાય જે કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં આવે એ ભાગીદારી થતી નથી। માની લો કે બે કે તેથી વધારે વ્યક્તિઓ ભેગા થઈ અને સામાજિક સેવાના ઉદ્દેશ્યથી કાર્ય કરે તો એને ભાગીદારી કહેવાતી નથી એટલે કે સામાજિક સેવા કે ધાર્મિક કાર્ય કરવાની પ્રવૃત્તિ કાયદેસરની હોવા છતાં
તે નફાનો ઉદ્દેશ ન હોવાથી ભાગીદારી નથી, એટલે કે નફાનો ઉદ્દેશ્ય હોવો એ જરૂરી છે. છઠ્ઠું છે મૂડી. તો જેટલા ભાગીદારો સાથે મળે છે એટલા બધા જ ભાગીદારો શું લઈ આવે છે, ધંધામાં મૂડી લઈ આવે છે. તેમ છતાં મૂડી લાવવી એ બધા ભાગીદારો માટે ફરજિયાત નથી. માની લો કે કોઈ એક ભાગીદાર પાસે છે મૂડી નથી, પણ એની આવડત છે, એની કાર્યશક્તિ છે એ જોરદાર છે, તો જો ભાગીદાર બાકી બધા ભાગીદારો સહમત થાય કે આપણે બધા મૂડી લઈ આવી છીએ અને એ એની આવડત આપણા ધંધામાં આપે એવું નક્કી કરે તો પણ ચાલી શકે છે. એટલે કે સામાન્ય સંજોગોમાં બધા જ ભાગીદારો મૂડી લાવે છે, તેમ છતાં મૂડી લાવવી એ બધા ભાગીદારો માટે કાયદા દ્વારા ફરજિયાત નથી. કરારમાં દર્શાવ્યા પ્રમાણે ભાગીદારો મૂડી લાવે છે, એટલે કે બધા ભાગીદારો સહમત થઈ અને જ્યારે જે કરાર કરે છે એમાં જેટલીનું નક્કી કરેલું હોય એ પ્રમાણે એ મૂડી લાવે છે. સાતમું છે સંચાલન. સંચાલન એટલે જે તમે પેઢી ચલાવો છો, ધંધો ચલાવો છો, એનો વહીવટ, એની વ્યવસ્થા અને એનો નિર્ણય કોણ લેશે તે. તો કે ભાગીદારી પેઢીમાં સંચાલન બધા ભાગીદારો સંયુક્ત એટલે કે સાથે મળીને કરી શકે છે. બધા જ ભાગીદારોને ધંધાના નિર્ણયોમાં ભાગ લેવાનો અધિકાર છે, એટલે કે જ્યારે પણ ધંધાની બાબતમાં નિર્ણય લેવામાં આવતો હોય ત્યારે બધાને ભાગ લેવાનો અધિકાર છે. કરારમાં દર્શાવ્યા મુજબ અથવા બધા નક્કી કરી કરાર કરતી વખતે બધા ભાગીદારો નક્કી કરે કે આપણે છે આ નિર્ણય અંગેનો અધિકાર આ એક વ્યક્તિને આપવો છે, તો કોઈ એકને પણ આપી શકે અથવા એક કરતાં વધારે ભાગીદારો પણ ધંધાનું સંચાલન કરી શકે છે. ત્યાર પછી છે આઠમું અમર્યાદિત જવાબદારી. તો કે વૈયક્તિક માલિકીની જેમ દેવાની ચૂકવણીની બાબતમાં ભાગીદારોની જવાબદારી કેવી છે, અમર્યાદિત છે. વિદ્યાર્થી મિત્રો, આગળ પણ મેં તમને સમજાવેલું છે કે અમર્યાદિત જવાબદારી એટલે શું. તો કે જ્યારે દેવું છે એ વધી જાય અને કંપનીની મિલકતો વેચીને છતાં પણ દેવું તમે ભરપાઈ ન કરી શકો ત્યારે વ્યક્તિના નામની જે અંગત મિલકતો છે એ વેચીને પણ દેવું ચૂકવવું પડે છે, એને અમર્યાદિત જવાબદારી કહેવામાં આવે છે. અને મર્યાદિત જવાબદારી કોને કહેવાય, તો કે કંપનીના નામની જે મિલકતો હોય એ જ બધી વેચી અને દેવું જેટલું ચૂકવી શકાય એટલું ચૂકવવાનું, ખાનગી મિલકતો વેચવાની જરૂર પડતી નથી. એટલે જરૂર પડે પોતાની ખાનગી મિલકતો વેચીને પણ પેઢીનું દેવું ચૂકવવું પડે છે. ભાગીદારીના કાયદા મુજબ ભાગીદારી પેઢીના દેવા માટે ભાગીદારો વ્યક્તિગત અને સંયુક્ત રીતે જવાબદાર છે, એટલે કે પોતાના નામનું જે દેવું છે એના માટે પણ જવાબદાર છે અને સંયુક્ત એટલે કે બધા ભાગીદારોના નામે એટલે કે પેઢીના નામે જે દેવું છે એના માટે પણ જવાબદાર છે. આથી જો કોઈ પણ એક ભાગીદાર પેઢીના દેવા પોતાની અંગત મિલકતમાંથી ભરપાઈ ન કરી શકે તો એની જવાબદારી બાકીના ભાગીદારોએ પોતાની અંગત મિલકતમાંથી ભરપાઈ કરવા પડે છે. નવમું એનું લક્ષણ છે માલિકીની ફેરબદલી. તો કે ભાગીદારી પેઢીમાં માલિકીની ફેરબદલી સરળ નથી. જો બધા ભાગીદારો સંમત થાય તો જ તમે બીજાને તરફેણમાં માલિકીની ફેરબદલી કરી શકો છો, નહીંતર કરી શકતા નથી. હવે બીજાની તરફેણમાં ફેરબદલી એટલે શું, તો કે માની લો કે તમે ભાગીદારી પેઢીમાં બે ભાગનો હિસ્સો ધરાવો છો. હવે તમને એવો વિચાર થાય કે મારે આમાં ભાગીદારીમાં હવે જોડાવવું નથી, તો તમે છે એ તમારા ભાગનો હિસ્સો છે બીજા કોઈને આપી દો એવું થઈ શકતું નથી. એવું ક્યારે થાય, જો બધા ભાગીદારો છે એમાં સંમત થાય તો જ તમે ફેરબદલી કરી શકો છો, નહીંતર કરી શકતા નથી. જો કોઈ ભાગીદાર બધા ભાગીદારોની સંમતિ વગર હિસ્સાની ફેરબદલી કરે તો તમારા સાથે જેટલા પણ ભાગીદારો હોય એમાંથી કોઈ પણ એક આ આખી ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે કે પેઢી બંધ કરાવી શકે છે. દસમું છે ધારાકીય સ્થાન. તો કે 1932ના ભારતીય ભાગીદારી કાયદામાં ભાગીદારી પેઢીના હક, ફરજ, નિયમ, પેઢીની નોંધણી તેમજ અન્ય જોગવાઈઓ દર્શાવવામાં આવેલી છે. એટલે કે 1932નો કાયદો છે એમાં એ ધારાકીય સ્થાન અનુસાર ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવે છે. ત્યાર પછી છે પેઢીનું આયુષ્ય. તો કે ભાગીદારી પેઢીનું આયુષ્ય કેવું છે, મર્યાદિત છે. હવે ભાગીદારી અને ભાગીદારી પેઢીનું અલગ અસ્તિત્વ છે, મેં તમને આગળ જણાવ્યું એ જ પ્રમાણે કે ભાગીદારી પણ અલગ શબ્દ છે અને ભાગીદારી પેઢી પણ અલગ શબ્દ છે. તેને કારણે કોઈ એક ભાગીદાર અસ્થિર મગજનો થાય, મૃત્યુ પામે કે નાદાર જાહેર થાય તો ભાગીદારીનો અંત આવે છે, ભાગીદારી પેઢીનો અંત આવતો નથી. માની લો કે ત્રણ વ્યક્તિઓ સાથે મળી અને ધંધો કરે છે, રાહુલ, રોહન અને કરણ આ ત્રણ વ્યક્તિઓ સાથે મળી અને ધંધાની શરૂઆત કરે છે, ભાગીદારી પેઢી ચલાવે છે. હવે ત્રણમાંથી રોહન નામનો વ્યક્તિ
માની લો કે મૃત્યુ પામે તો અહીંયા જે ત્રણની ભાગીદારી હતી એનો અંત આવે છે, ભાગીદારી પેઢીનો અંત આવતો નથી. હવે એ મૃત્યુ પામે તો એવું પણ થઈ શકે કે બીજા એક કોઈ વ્યક્તિને ભાગીદાર તરીકે નવી ભાગીદારીની શરૂઆત થાય અને પાછી ફરી પાછી એ ભાગીદારી પેઢી અમલમાં આવી શકે, અથવા એ એકનો હિસ્સો છે આ બે બીજી વ્યક્તિ છે એ વેચી લે અને ભાગીદારી પેઢી ચલાવે. એટલે ભાગીદારીનો અંત આવશે ક્યારે, તો કે કોઈ પણ ભાગીદાર અસ્થિર મગજનો થાય, મૃત્યુ પામે કે નાદાર જાહેર થાય તો ભાગીદારીનો અંત આવશે, ભાગીદારી પેઢીનો નહીં. તેને કારણે કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય, મૃત્યુ પામે કે નાદાર જાહેર થાય તો ભાગીદારીનો અંત આવે છે. બાકીના ભાગીદારો સર્વસંમતિથી એટલે કે બધાની સંમતિથી સંબંધિત ભાગીદારના ભાગની વેચણી અંદરોઅંદર પણ કરી શકે છે અથવા નવા ભાગીદારના પ્રવેશ દ્વારા પણ કરી શકે છે. આમ ભાગીદારીનો અંત આવે છે, પરંતુ ઘણીવાર ભાગીદારી પેઢીનું વિસર્જન થતું નથી. આ વિધાનમાં પણ પૂછાઈ શકે છે કે ભાગીદારીનો અંત આવે છે પરંતુ ઘણીવાર ભાગીદારી પેઢીનું વિસર્જન થતું નથી. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આટલું જ, વધુ નેક્સ્ટ લેક્ચરમાં.